મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લુણાવાળા ખાતે મોંઘવારી વિરુદ્ધ રેલી યોજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના આદેશ અનુસાર આજે મહીસાગર જિલ્લાના લૂણાવાડા મથકે મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરુદ્ધમાં રેલી યોજવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ ભગાવો મોંઘવારી ગટાઓના ગગનચુંબી સૂત્રોચ્ચાર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આમ મહીસાગર જિલ્લા પ્રમુખ સુરેશભાઈ પટેલે ભાજપને આડે હાથ લીધા હતા અને તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે હમણાં જ તમે ગઈકાલે જોયા હોય તો હાડોડનો પુલ અઢાર કરોડના ખર્ચે બનાવેલો એ પહેલાં જ ચોમાસામાં તૂટી ગયો અને ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરનાર ગુજરાતની ભાજપ સરકાર ભ્રષ્ટાચારયુક્ત થઈ ગઈ છે ભાજપ સરકાર ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરે છે અને લોકોને ડરાવવામાં ધમકાવવામાં ઇન્કમ ટેક્સ ઇડી સીબીઆઈ અને પોલીસને આગળ કરીને લોકો અધિકારીને કાર્યકરોને દબાવીને લોકશાહીનું હનન કરી રહ્યા છે ત્યારે લોકો કાળજાર મોંઘવારીને લઈને ત્રાહીમા પોકાર્યા છે આવનારા દિવસોની અંદર લોકો જ ભાજપને નકારશે અને લોકોનો સાથ સહકાર કોંગ્રેસને મળી રહેશે અને કોંગ્રેસ વિજયી બનશે તેવી આશા વ્યક્ત કરી હતી આમ જિલ્લામાંથી કોંગ્રેસના કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કોંગ્રેસની રેલી દરમિયાન સ્થાનિક પોલીસના કર્મચારીઓ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ અટક કરવામાં આવી હતી ભવન બારિયા જેડેશીવી મહીસાગર